બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં લોકગાયક અનિલ બારોટ અને તેજલ રાણે ગરબાને રમઝટ જમાવી હતી, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. આમ તો નવરાત્રિ શબ્દ સાંભળતા જ આપણી નજર સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે. આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રદ્ધાનું જ એક રૂપ છે. એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યાં પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં ગરબા તો રમવા જ પડે. સમગ્ર ગુજરાત નવરાત્રિ જામી છે ત્યારે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે રમી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા અંબાજી મંદિર ખાતે લોકગાયક અનિલ બારોટ અને તેજલ રાણાએ ગરબાની રમઝટ જમાવી હતી, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા અને ગરબે રમતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શક મિત્રો નમસ્કાર. અહીંયા આજે ધાનેરા મુકામે અંબાજી ચોકની અંદર જે ખેલૈયાઓની ધૂમ મચી છે, આજે હું અનિલ બારોટ અહીંયા આવ્યો છું. આખા બનાસકાંઠાની અંદર જાજરમાન રેડિયામનો ચોક આજે લાગે છે. આજે આઠમનો મહિમા અહીંયા અંબાજી ચોકની અંદર બહુ સરસ મજાની રીતે ઉજવાય છે અને દર સાલ અને આયોજન પણ સારું હોય છે. આયોજકો પણ સુંદર રીતે અહીંયા આયોજન કર્યું છે. નમસ્કાર, જય હિન્દ. નમસ્કાર. આજ ધાનેરા ખાતે અંબાજી ચોકમાં સારી એવી નવરાત્રિ અને સારા એવા ખેલૈયાઓને જોઈને અમારા મનનો ઉત્સાહ ઘણો વધ્યો છે અને સારું કામ જોઈને અમે સારું કામ આપીએ એવી અમને તમારા પ્રત્યે આશા છે. ધાનેરાનું અંબાજી મંદિર એ વર્ષો પુરાણું છે અને અહીં વર્ષો જૂની પરંપરાગત મુજબ નવ નવ દિવસ સુધી માની પૂજા અર્ચના કરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ધાનેરાના જયેશભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેશ કલ્ચર, બનાસકાંઠા.